वलसाड भालगंज में गर्भिता की कन्नाड़ी महिला नो आपघात, पत्नी ने गड़े फांसू खाता जो पति अपन जिंदगी चुकावी। विधानसभा में लवजुराद अंगे कायदो पसार करीशुं, महसाणा में नितिन पटेल की जाहरात। મહેસાણાની સતલાસણા તાલુકા પંચાયત બચાવવા કોંગ્રેસના હવત્યા, સભ્યોને અજ્ઞાત સ્થળે લઈ જવાયાની ચર્ચા। બનાસકાંઠાના થરાદમાં પાકમાં આવેલ રોગથી કંટાળી ખેડૂતે 3 એકરમાં જીરુનો પાક સળગાવ્યો, મહેનત ગઈ પાણી। બંગાળમાં ભાજપ જીતશે તો ગુજરાતમાં વિધાનસભા વહેલી યોજાઈ શકે છે, મંત્રી રમણ પાટકરના સૂચક નિવેદનથી અનેક તર્ક વિતર્ક। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 575 કેસ, 1નું મૃત્યુ, તો 459 દર્દી ડિસ્ચાર્જ। नमस्कार, हूँ छू भूमित जानी अने तमे जोई रह्या छो मंतव्य न्यूज। गुजरात राउंडअप में समाचार की शुरुआत करिए भावनगर ना घोघा थी, के ज्यां प्रदेश अध्यक्ष सी आर पाटिल सभा नी अंदर संबोधन करी रह्या छे। आवो सीधा ज जईए त्यां। પ્રમાણમાં ખૂબ ઓછા મૃત્યુ થયા, કેમ કે નરેન્દ્ર મોદી સાહેબે ખૂબ એની ચિંતા કરી અને એ ચિંતાને કારણે જે લોકડાઉનનો નિર્ણય પણ એક મોટો વરદાન સાબિત થયો હતો, એની સામે પણ કોંગ્રેસીએ પ્રશ્ન ઉઠાવ્યો। કોંગ્રેસીઓને ટેવ છે શંકાઓ ઉભી કરવી, એમણે ક્યારેય કોઈ પોઝિટિવ કામ કરવું નહીં। આપણા દેશના વૈજ્ઞાનિકોએ આ વેક્સિનની શોધ કરી, પહેલા વૈજ્ઞાનિકોને વધાવવા જોઈતા હતા, એમને અભિનંદન આપવા જોઈતા હતા, ત્યારે એમણે એમની શોધ ઉપર શંકા ઉભી કરી અને આ વેક્સિન અસરકારક નથી, આનાથી નુકસાન થશે, આવી અફવા ફેલાવીને એમણે દેશનો ખૂબ મોટું નુકસાન કર્યું। પરંતુ આ બધાનો જવાબ નરેન્દ્ર મોદી સાહેબે એમને જલબાદ પોર આપ્યો છે। આજે સૌથી મોટી આપણી લોકશાહી આપણા દેશની અંદર ખૂબ ઝડપમાં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં અને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા વેક્સિન આપવામાં આવી રહી છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી, કોઈને પણ આ વેક્સિનને કારણે નુકસાન થયું નથી, અને જે ઝડપમાં આ વેક્સિન આપવાનું પ્રમાણ વધ્યું છે એ જોતા વેક્સિનની લડાઈ જીતવી આપણા માટે સહજ સહેલું થવાનું છે। મિત્રો, મારે તો આપને એ પણ કેવું છે, આદરણીય મોદી સાહેબે 375 જેટલી યોજનાઓ જાહેર કરી છે। ઘણા બધા લોકો ઇલેક્શન પહેલા વાતો કરતા હોય છે, હું તો ઇલેક્શન પછી એટલા માટે કહું છું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાના મોબાઈલમાં તમને જો નહીં હોય તો પ્રમુખસિંહને પૂછી લેજો, યોજનાની એપ ડાઉનલોડ કરાવજો, તમારા વિસ્તારના સૌ કાર્યકર્તાને પણ ડાઉનલોડ કરાવજો અને તમારા વિસ્તારના એક એક મતદાતાને આ યોજનામાંથી શું લાભ અપાઈ શકાય એના માટે ઘરે ઘરે સંપર્ક કરજો, મને વિશ્વાસ છે। તો જે રીતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ ભાવનગરની અંદર ઘોઘામાં સભાને સંબોધી રહ્યા છે, ભાજપની સભાને સંબોધન કરી રહ્યા છે અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી રહ્યા છે। સમાચારમાં આગળ વાત કરીએ તો વલસાડ જિલ્લાના નજીક આવેલા માલવણના આગરફળિયામાં રહેતા એક દંપતીએ ઘરકંકાસના કારણે આત્મહત્યા કરી લીધાનો બનાવ બન્યો છે। માલવણના અગારફળિયામાં રહેતો 30 વર્ષીય પ્રફુલ્લ રમેશભાઈ પટેલના પ્રિયંકા સાથે વર્ષ 2016માં લગ્ન થયા હતા। સાસુબહુ વચ્ચે થતા ઘરકંકાસને લઈને પ્રિયંકાએ પ્રફુલ્લ સાથે અલગ ઘરમાં રહેવા વાત કરતી હતી, પરંતુ પ્રફુલ્લ તેના માતા પિતાને છોડી જવા તૈયાર થતો ન હતો।
शनिवार रात्र प्रफुल पति पत्नी वच्चे तूतू मेमे थई हती। रविवारे प्रफुल ने रजा होवाथी ते घरे हतो। प्रफुलना माता पिता नजीक में संबंधी खबर अंतर पूछवा गया था। रविवारे बपोरे घरना बेडरूम में प्रियंका ने सासू ससरा थी अलग भाड़ा मकान रहवानी ना पाड़ता प्रियंका ने मनदुख लागी आवता फांसो खाई जीवन टूंकाव्यु हतु। प्रफुले प्रियंका ने फांसो खाधेली हालत में जोईने प्रफुले त्रण वर्षना बाळक ने ओटला उपर रमवा जणावी घरनो दरवाजो बंद करी फांसो खाई जीवन टूंकाव्यु हतु। तो आपघात पहला पतिनो एक वीडियो पण वायरल थयो छे। જીવવું ડબું હતું પણ પત્ની અને સસની સામે હારી ગયો તો મેં નક્કી કરતો હતો કોઈ રસ્તો નહીં બેચો જ્યારે જોઈ ત્યારે કેસ મારીએ પૈસા લાવ કેસ મારીએ પૈસા લાવ ચાર બે લગ્નનો એક જ વાર એક જ વાર પાંચ વર્ષ એક ને એક વાર તો ખોટો જેલ ખોટો કેસ મારીને જેલમાં ગયેલો હજુ જલ નલ્લી અમથી વાતમાં નલ્લી અમથી વાતમાં ચાલી ચાલો પૈસા આપી દે ચાલી ખર્ચો આપી દે ચાલી પોલીસવાળા બોલાવો એક જ ધમકી નહીં મેં પડેલા છેલ્લે આજ મારો રસ્તો ભાઈ છો એના માટે માત્ર માત્ર મારી આવું જવાબ નતા એ બધું કરાવે બોરીને અડધી ખબર નહીં આપે ઘેર જમાઈ રાખો તો તે રીતના લગ્ન કરતા હતા સારું પડતું અમારી જિંદગી આગળ વધી જાય મારી બાપ હારે બચવા કે કરવા કે એની વાતની વાત મળીને કોઈ કાંઈ બોલે નહીં મળે બાકી તો પિતા ઉઠતા ઉઠતા જાણે ખબર નહીં હું સમજે કઈ જીવન તો નહીં ખબર એની મેં પડે એટલે મારી જોણ સુરેન્દ્રનગરના ધાંગધ્રા એલએનટી ટોલ પ્લાઝાના એક અધિકારીએ ફાંસું ખાઈને જીવન ટૂંકાવ્યું। છેલ્લા ચાર વર્ષથી ટોલ પ્લાઝામાં કેશ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા હતા। મૂળ કેરળના ધાંગધ્રા બસ સ્ટેશન પાછળ ભાડાના મકાનમાં રહેતા અધિકારીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી। આ મામલે પોલીસે આગળની તપાસ સહિતની કાર્યવાહી શરૂ કરી છે। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરના આપઘાત મામલે રાજકારણ ગરમાઈ રહ્યું છે। ભાજપના સાંસદો પણ સ્વર્ગસ્થ મોહન ડેલકરના મામલે તપાસની માંગ કરી રહ્યા છે। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકર આપઘાતનો મુદ્દો વધારે જોર પકડી રહ્યો છે। રાજકીય અગ્રણીઓ અને પ્રદેશના હજારો લોકો સ્વર્ગસ્થ સીએ મોહન ડેલકરના ઘરે જઈને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને પરિવારને સાંત્વના પાઠવી હતી। ત્યારે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શંકરસિંહ વાઘેલાએ સ્વર્ગસ્થ સીએ મોહન ડેલકરના પરિવારની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓએ સ્વર્ગસ્થ સીએ મોહન ડેલકરને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને તેમના પરિવારને મળીને તેમને સાંત્વના પાઠવી હતી। શંકરસિંહ વાઘેલાએ મોહન ડેલકરના પુત્ર અભિનવ ડેલકર સાથે એકલા બેસીને ચર્ચા પણ કરી હતી। એવી હું પણ મોહન ડેલકરના અપઘાતના કેસમાં માગણી કરું છું કે તમે જે માણસો મૃત્યુના મોતમાં માણસને ધકેલતા હોય એ વ્યક્તિઓ અને એ સંજોગો એનો વિચાર કરવો જોઈએ। જો એક દીકરી આપણી આયશાબેન જો ફોન કરીને વિડીયોગ્રાફીમાં એના પતિનું બધાનું નામ દેતી હોય, એના પતિને એરેસ્ટ કરવામાં આવતો હોય તો ભારત સરકારે તાત્કાલિક અને મુંબઈ સરકારે ખાસ કારણ કે મહારાષ્ટ્ર સરકાર જે આ મુંબઈમાં બન્યું ત્યાં એને તાત્કાલિક એવા લોકોને એરેસ્ટ કરવા જોઈએ કે જેને આને મૃત્યુના મોતમાં ધકેલવા માટેની દુષ્પ્રેરણા આપી। મોહન ડેલકર આત્મહત્યાને લઈને તેમના પુત્ર અભિનવ સુરતમાં આવ્યા હતા। અભિનવ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને મળ્યા હતા। તેઓ સીઆર પાટીલને ન્યાયની માંગણી સાથે રજૂઆત કરી હતી। થઈ ગયા છે, અમારે તો આજે સાહેબ સાથે ખાલી એટલી જ માંગ છે કે જે ત્યાં પ્રશાસક છે ને ત્યાં જે અધિકારીઓ છે ને જે નામ બહાર નીકળ્યું છે મિસ્ટર પ્રફુલ પટેલનું, ખોડાભાઈ પટેલ, પ્રફુલ ખોડાભાઈ પટેલ હજી બી ત્યાં પોસ્ટ પર છે, એને જલ્દથી જલ્દ ત્યાંથી કાઢવામાં આવે। તો હાલ સમાચારોમાં સમય થયો છે એક વિરામનો, વિરામ બાદ આ જ રીતે સમાચારો પર નજર કરતા રહીશું।
विराम बाद तमाम दर्शकों फरीथी स्वागत है। समाचारों पर आगर नजर करिए तो वलसाडना उमरगाम खाते तालुका अने जिला पंचायत की बैठक पर जीत मेळवा बदल योजायेला कार्यक्रम बाद आदिजाति वन मंत्री रमण पाटकरे आगामी विधानसभा चूंटणी में आपनी गुजरात में एंट्री बाबते प्रश्न पूछता हळवी टिप्पणी करी हती। तेमणे कह्युं हतुं के अमे प्रजा वच्चे जईने सारा कार्यो करशुं जेथी आप पार्टी राज्य में प्रवेश करी नहीं शके। આમ આદમી પાર્ટી અંદર આ વિસ્તારના આવાજ ને અમે જોઈ જોઈને કામ કરીશું કે એને કોઈ મુકો જ નહીં આપીશું તો આપ આમ આપ આવી જ નહીં શકે આપણે દૂર રાખીશું ને। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના જ્વલંત વિજય બાદ મહેસાણામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને શુભેચ્છા આપી હતી। આ ઉપરાંત તેમણે લવજાત મુદ્દે કહ્યું કે રાજ્ય સરકાર આ મુદ્દે વિધાનસભામાં જાહેરાત કરી છે। દીકરીઓ સાથે ખોટી રીતે થતા લગ્ન અટકાવવા કાયદો લાવીશું। બજેટ સત્રમાં જ ગુજરાત સરકાર દ્વારા લવ જિહાદ અંગેનો કાયદો લાવવામાં આવશે અને જે રીતની પ્રવૃત્તિ દીકરીઓને અંધારામાં રાખી ગેરમાર્ગે દોરી અથવા તો બીજી રીતે ભોળવીને કે જે પણ ખોટી રીતે કરીને દીકરીઓ સાથે જે લગ્ન કરવામાં આવે છે એને અટકાવવા માટે આ કાયદો ગુજરાત વિધાનસભામાં લાવીશું અને પસાર પણ કરીશું અને ભારતીય જનતા પક્ષનો જ્વલંત વિજય થયો છે। એ જ પ્રમાણે મહેસાણા જિલ્લામાં પણ ભારતીય જનતા પક્ષનો બધી જ નગરપાલિકામાં બધી જ તાલુકા પંચાયતમાં અને જિલ્લા પંચાયતમાં જ્વલંત વિજય થયો છે મતદારોએ। મહિલા દિવસ નિમિત્તે આજે અમે તમને એવી મહિલા સાથે વાત કરાવીશું કે જે એક સમયે એર હોસ્ટેસ તરીકે ખાનગી એરલાઇન્સમાં ફરજ બજાવતી હતી, પરંતુ કેટલાક સમસ્યાઓના કારણે તેને માનસિક અસ્થિરતા આવી। પરંતુ હાલ પોતાનો ખરાબ ભૂતકાળ ભૂલી એ જ યુવતી માનસિક અસ્થિર મહિલાઓને અડીખમ સેવા આપી રહી છે। તો આવો જોઈએ અરવલ્લીના બાયડથી અમારો વિશેષ અહેવાલ। આશ્રય સ્થાનનું સરનામું, અસ્થિરતામાં આશ્રયનું એક જ સરનામું, ખાનગી નોકરી છોડ્યા બાદ હવે સેવાકીય સરનામું, દિવ્યાંગ મહિલાને આપે છે આશરો, સેવા ટ્રસ્ટ દ્વારા કરે છે સહાય। ગાંધીનગર જિલ્લાના દહેગામની કૃષ્ણા અમીન એક સુખી પરિવારમાં ઉછરેલી દીકરી છે। ડિપ્લોમા સુધીનો અભ્યાસ બાદ તે એર હોસ્ટેસ તરીકે ખાનગી એરલાઇન્સની કંપનીમાં કેરિયર બનાવી। સમય જતા જિંદગીના એવા સમયે દુઃખનો પહાડ તૂટ્યો કે કૃષ્ણાની માનસિક સ્થિતિ જ સારી ન રહી। માનસિક તણાવ અને ત્રાસ વચ્ચે જિંદગી જીવવા જ્યાં કઠિન બની જાય ત્યાં કૃષ્ણાએ પોતાના આપબળથી ફરીથી પોતાની જિંદગીને સુખમય બનાવી। જોકે જીવનના એ દુઃખના દિવસોને ભૂલ્યા વિના આજે તે દિવ્યાંગ સ્ત્રીઓની સહાયને જીવનનો ધ્યેય માને છે। જીવનના કપરા કાળમાં જે પરિવારે તેને તરછોડી હવે તેને ભૂલી આખું જીવન દિવ્યાંગ મહિલાઓના આશ્રમમાં સમર્પિત કરી દીધું છે। જેટલું બી મારાથી બન્યું પડતું હતું મેં આ મારા આશ્રમવાસીઓની સેવામાં સમર્પિત કર્યું છે મારું જીવન। બીજું અહીંયા જે ફેસિલિટી બધી મળતી હતી શરૂઆતના મહિનામાં મારા માટે એ બધી ફેસિલિટી અને મેડિકલ ટ્રીટમેન્ટના લીધે હું ડિપ્રેશનમાંથી મુક્ત થઈ ગઈ અને હવે છેલ્લા 6 મહિનાથી હું મારા ડિપ્રેશનના દુઃખમાંથી હું ઉગર થઈ અત્યારે આશ્રમવાસીઓની સેવા કરી રહી છું। અરવલ્લીના બાયડ ખાતે આવ્યું છે આશ્રમ 2017માં મહિલા સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા કરાઈ સ્થાપના। અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે આવેલ છે જય અંબે દિવ્યાંગ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ। 2017માં આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી। ભાડાપટ્ટાની જગ્યા લઈ આશ્રમ શરૂ કરવામાં આવ્યો હતો। દિવ્યાંગ મહિલાને આશ્રય મળે તે હેતુથી શરૂ કરાયેલા આશ્રમ આજે દિવ્યાંગ મહિલાઓ માટે વટવૃક્ષ સમાન બન્યું છે। આશ્રમમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ સહિત ભારતના જુદા જુદા વિસ્તારોમાંથી આવેલી મહિલાઓનું આશ્રય સ્થાન બન્યું છે। પહેલા દિવસે અમારી જોડે 3 બહેનો હતી, અત્યારે હાલ અમારી જોડે 156 બહેનો છે। 129 બહેનોને માનસિક રોગના ડૉક્ટર શ્રી પ્રણવ શૈલેષ સાહેબ અમદાવાદથી મહિને 2 વાર પધારે છે,
એમના ટ્રીટમેન્ટના હિસાબે સાજા કરી અને એમના ફેમિલી સાથે પાછા અમે સુપ્રત કર્યા છે. સેવા પરમો ધર્મ એ જ જીવનનો હવે અધ્યાય. જગતકુમારી શર્મા નામની નેપાળી મહિલા નોકરીની શોધમાં અમદાવાદ આવી, પરંતુ ત્યારબાદ કોઈએ કલ્પના પણ ન કરી હોય તેવું તેની સાથે બન્યું. અમદાવાદ રેલવે સ્ટેશનથી કોઈક ઉપાડી ગયું હતું અને ત્યારબાદ તેને ડ્રગ્સના ઇન્જેક્શન આપવામાં આવ્યા. માનસિક અસ્થિરતા સાથે કુમારીને જય અંબે બંધબુદ્ધિ મહિલા સમાજ સેવા આશ્રમ ખાતે લાવવામાં આવી. હવે તેણે પોતાની જિંદગીને અહીં જ સોંપવાનો નિર્ણય કર્યો છે. મેરા દોનો ભાઈ આયા થા લેને કે લેકિન મે નહીં ગઈ. મેરા અપના મન લે યે લોગ કે સેવા કરને કે લિયે ઇધર રહી. અભી તો 1.5 સાલ હો ગયા ઇધર હી સેવા કરતી હું. નિસ્વાર્થ ભાવે થાય છે આશ્રમમાં સેવા. રાજ્યમાંથી અનેક સ્થાનોથી માનસિક દિવ્યાંગ વ્યક્તિને અહીં લાવવામાં આવે છે, જ્યાં નિસ્વાર્થ ભાવે સેવા કરવી એ જ આશ્રમનો મંત્ર છે. મહેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, બાયડ, અરવલ્લી. તો હાલ ગુજરાત રાઉન્ડઅપમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને સાથે જ લોગ ઇન કરો www.mantavyanews.com. નમસ્કાર.